नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 एसपीएमसीसी विषय में बीजा विभाग के अंदर त्रीजो पाठ અને એમાં 3.6 મુદ્દા નંબર ત્રીજા મુદ્દામાં ત્રીજા પાઠની અંદર 6 નંબરનો મુદ્દો ડિબેન્ચર ફેર બદલીની વિધિ જેમ શેરની ફેર બદલીની વિધિ આવતી ડિબેન્ચર ફેર બદલીની વિધિ આઠક મુદ્દો બતાવ્યા છે તો સામાન્ય યાદ રાખવાનું ફેર બદલી કરવી હોય તો પહેલા ફેર બદલી ફોર્મ ભરવાનું ફેર બદલી ફોર્મ ભરવાનું એમાં બેને પક્ષકારના જે નામ આવતા હોય એ નામ લખવાના સરનામા લખવાના ડિબેન્ચર કેટલા છે એની કિંમત કેટલી છે એટલે પહેલું ફોર્મ ભરવું નંબર 2 બેને પક્ષકારના નામ સરનામા લખવા નંબર 3 વેચનાર છે સ્વૈચ્છિક વેચે છે કોઈ જાતના દબાણ વગર એની પાછળ સહી કરવાની કે હું રાજી ખુશીથી કોઈના દબાણમાં આવ્યા વગર રાજી ખુશીથી આ ફેરબદલી ફોર્મ ભરું છું એનાથી આગળ પ્રમાણપત્ર ફોર્મ રજીસ્ટર ઓફિસે આપવા તમે જે ફોર્મ ભર્યું છે એ ક્યાં દેવાનું છે તો કે રજીસ્ટર ઓફિસે પ્રમાણપત્ર સાથે પ્રમાણપત્ર એટલે શું તો કે આપણે શેર અથવા ડિબેન્ચર ખરીદેલા છે એના આધાર માટે કંપની આપણે પ્રમાણપત્ર આપે છે કે ફલાણા ભાઈએ આ કંપનીના આટલી કિંમતના આટલા શેર લીધેલા છે અને કંપનીમાં પોતાનો સિક્કો મારી દીધો એટલે પ્રમાણપત્ર પાછું આપણે એને આપવું પડે ઘણી વખત એવું બને કે જ્યારે ફેરબદલી થઈ જાય ત્યારે જૂનું પ્રમાણપત્ર રાખી અને નવા ડિબેન્ચર ધારકને નવું પ્રમાણપત્ર આપે અને ક્યારેક ક્યારેક એમાં જગ્યા હોય તો પાછળના ભાગમાં એ નવા શેરધારકનું નામ લખીને પણ આપી દઈએ છીએ નંબર 5 ફોર્મની ચકાસણી કરવી નમૂના પ્રમાણેની સહી છે કે નહીં એવું બધું સેક્રેટરીએ તપાસ કરવાની એ બધી તપાસ થઈ જાય પછી 7મા નંબરની 6ઠા નંબરની અંદર સ્ટેમ્પ ડ્યુટી બરોબર ભરેલી છે કે નહીં એની પણ ચકાસણી થઈ જાય અને સેક્રેટરી સંચાલક મંડળની સભામાં આની ચર્ચા કરે કે ફલાણા આટલી અરજીઓ એમાં એક ન હોય ઘણી અરજી આવી હોય ફેરબદલી માટે ડિબેન્ચર ધારકોની સંખ્યા હજારોની છે એટલે એમાંથી ઘણા ફેરબદલી કરવા માંગતા હોય ફેરબદલી શું કામ કરવી પડે તો એના 2-3 કારણો છે એક તો ઘણા દાખલા તરીકે શેરની કિંમત વધારે મળતી હોય તો ફેરબદલી કરે ઘણી વખત એવું બને કે કોઈને જરૂરિયાત હોય તો પણ ફેરબદલી કરે ઘણાને વિદેશ લઈ જવું હોય અને અહીંથી બધું ફકલી લેવું હોય તો પણ ફેરબદલી કરે આ ઘણા કારણો હોય અને ઠરાવની અંદર મંજૂરી થાય 7મા મુદ્દામાં સંચાલક મંડળમાં પછી એની શેર ફેરબદલ ડિબેન્ચરની ફેરબદલી થઈ જાય છે અને કંપની એને નવા ડિબેન્ચર ધારકને નવું પ્રમાણપત્ર આપી દે છે એટલે જેમ શેરની ફેરબદલીની વિધિ હતી એવી ડિબેન્ચરની છે અને છેલ્લે મુદ્દો આપો તફાવતનો શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત આ મુદ્દો પૂરો થાય અહીં આપણે ત્રીજું પ્રકરણ પૂરું કરીએ છીએ હવે આગળના વિભાગની અંદર 2 પ્રકરણ પૂરા થયા પાછળના વિભાગની અંદર 3 પ્રકરણ પૂરા થયા હવે આના પછીના એપિસોડમાં આપણે આગળના વિભાગથી આગળના વિભાગથી બીજું પ્રકરણ ચાલુ કરશું ત્યાં સુધી ઘરમાં રહો સ્વસ્થ રહો જય હિન્દ જય ભારત